નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે માનવ ગરિમા યોજના અંતર્ગત આવેલી જાહેરાત વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો આમ તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારની સૌથી વધુ રાહ જોવાતી જો કોઈ યોજના હોય તો તે છે માનવ ગરિમા યોજના, અને બીજી યોજના છે માનવ કલ્યાણ યોજના. તો આપણે સૌ જાણીએ છીએ કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ છે, અને અત્યારે આજે જ માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે જાહેરાત છે તે આવી ગઈ છે. તો મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. તો આ માનવ ગરિમા યોજના અંતર્ગત બ્યુટી પાર્લર કીટ, સિલાઈ મશીન, ઘરઘંટી, રૂની દિવેટ બનાવવા માટેનું મશીન, આવા જુદા જુદા 28 જેટલા વ્યવસાય ધંધા માટે સાધન સહાય આપવામાં આવે છે. તો વર્ષ 2023-24 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો માનવ ગરિમા યોજના અંતર્ગત આવેલી જાહેરાતની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ આ સાધન સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમને પણ આ માનવ ગરિમા યોજના વિશેની જે જાહેરાત આવેલ છે તેના વિશે સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે જાહેરાતની વિગતે સંપૂર્ણ માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, તેના માટે આપણે સૌ પ્રથમ જાહેર ખબર જોતા જઈએ કે આ પ્રમાણેના જાહેર ખબર આવેલ છે, જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ દ્વારા આપવામાં આવેલ છે. યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના વર્ષ 2023-24, જેમાં વિગતવાર જોઈએ કે નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી અને સ્વરોજગારી મેળવી આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો એટલે કે ટૂલ કિટ્સ વિનામૂલ્યે આપવામાં આવે છે. તો મિત્રો, આમ નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી દ્વારા માનવ ગરિમા યોજના અંતર્ગત જુદા જુદા 28 જેટલા ટ્રેડ એટલે કે વ્યવસાય ધંધા માટે જે ટૂલ કિટ્સ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે. તો સદરૂ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલા માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ તારીખ 15/5/2023 થી લઈને તારીખ 14/6/2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો આમ મિત્રો, એક મહિના દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો અરજી છે તે ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન કરવાની રહેશે. તેના માટે તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે. તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે બાબતનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક હું અહીંયા આઈ બટન ઉપર આપી દઈશ. તો તે જોઈ અને તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો. તે ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ કે નાણાકીય વર્ષ 2021-22 અને વર્ષ 2022-23ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રીઓએ મંજૂર કરેલ છે પરંતુ કમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલી ન હોય તો તેવી અરજીઓને અરજદારના વિશાળ હિતને ધ્યાનમાં લઈ અને સરકાર દ્વારા તે અરજીઓ છે તે આગામી વર્ષ એટલે કે વર્ષ 2023-24 માટે કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જેથી કરી અને આવા અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં. તો આમ મિત્રો, જો તમે વર્ષ 2021-22માં અથવા તો વર્ષ 2022-23માં ઓનલાઈન અરજી કરેલી હોય અને તમારી અરજી મંજૂર થયેલી હોય તો તમારે આ વર્ષ 2023-24 માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે નહીં, કેમ કે સરકાર દ્વારા તમારી જે તે અરજી છે તે આગામી વર્ષ એટલે કે વર્ષ 2023-24 માટે કેરી ફોરવર્ડ કરવામાં આવેલી છે. તો તમારે નવેસરથી અરજી કરવાની જરૂર નથી. આ ઉપરાંત મિત્રો, અહીંયા આવેલી સૂચનાઓ પણ આપણે જોઈ લઈએ, જેમાં આપણે વિગતવાર જોતા જઈએ કે ક્રમ નંબર 1 છે કે માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા માટે અરજી ઓનલાઈનથી ન જ કરવાની રહેશે. જો કોઈ ઓફલાઈન અરજી આપવા જશે તો તે અરજી માન્ય નહીં ગણાય, માત્ર ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન કરેલી અરજીઓને જ માન્ય ગણવામાં આવશે અને અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ છે તે પણ ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે અને હાર્ડ કોપી કચેરીમાં આપવાની નથી
અને જરૂર જણાય ત્યારે જિલ્લા કચેરીના અધિકારી અથવા તો કર્મચારી શ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે તો તે બતાવવાના રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે કે અરજીમાં સંપૂર્ણ માંગેલી વિગતો ભરેલી નહીં હોય અથવા તો અધૂરા દસ્તાવેજવાળી અરજીઓ હશે તો તે આપોઆપ રદ એટલે કે નામંજૂર ગણાશે। ક્રમ નંબર 3 છે કે અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ। ક્રમ નંબર 4 ઉપર છે કે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં। ક્રમ નંબર 5 ઉપર છે વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી જે અતિ પછાત જાતિઓ છે તેમના માટે આવક મર્યાદાનું કોઈ ધોરણ લાગુ પડશે નહીં। ક્રમ નંબર 6 ઉપર છે કે અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તો આ પ્રમાણે ઉંમર મર્યાદા ધ્યાનમાં રાખવાની રહેશે। ક્રમ નંબર 7 ઉપર છે કે અગાઉના વર્ષોમાં અરજદાર અથવા તો તેના કુટુંબના કોઈ પણ સભ્યએ જો આ ખાતા દ્વારા અથવા તો ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતા દ્વારા આ પ્રકારની સહાય મેળવેલી હોવી જોઈએ નહીં। ક્રમ નંબર 8 ઉપર છે કે આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે। ક્રમ નંબર 9 ઉપર છે કે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા તો કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે। અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપેલો હશે અથવા તો એક જ નંબરથી વધુ અરજીઓ આવેલી હશે તો આવી અરજીઓ છે તે રદ ગણવામાં આવશે। ક્રમ નંબર 10 ઉપર છે કે અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે વેબસાઇટ જોતા રહેવાનું રહેશે। તો તમે કરેલી અરજીનું સ્ટેટસ છે તે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ ઉપર જોતા રહેવાનું રહેશે। અને ક્રમ નંબર 11 ઉપર છે કે અરજી મંજૂર કરવાની સત્તા છે તે જિલ્લા અધિકારીશ્રીને રહેશે, જે અંગે બીજો કોઈ હક દાવો કરી શકાશે નહીં। આ ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈએ ક્રમ નંબર 12 ઉપર છે કે જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજૂર કરેલી અરજીનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી અને લાભાર્થીઓ પસંદ કરવામાં આવશે અને કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને જ સાધનો એટલે કે ટૂલ કિટ્સ આપવામાં આવશે। તો બધાને ટૂલ કિટ નહીં આપવામાં આવે પણ મંજૂર થયેલી અરજીઓ પૈકી જેમનો નંબર છે તે કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થાય તેઓને જ આ સાધનની ટૂલ કિટ છે તે આપવામાં આવશે। ક્રમ નંબર 13 ઉપર છે કે માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા માટે તેની જે વિગતો છે તે ઈ સમાજ કલ્યાણ gujarat.gov.in ઉપર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અને અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેમજ વિશેષ માહિતી છે તે જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી જાતિની કચેરીમાંથી પણ મળી રહેશે। અને છેલ્લે ક્રમ નંબર 14 ઉપર છે કે માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા બાબતે જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય છે તે આખરી રહેશે। તો આ પ્રમાણેના મિત્રો જાહેર ખબર છે તે તારીખ 12/5/2023 રોજ જાહેર કરવામાં આવેલ છે અને જે આજરોજ ગુજરાત સમાચારમાં આ પ્રમાણેનું ન્યૂઝપેપરનું કટિંગ આવેલું છે। તો આમ મિત્રો જો તમે માનવ ગરિમા યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા હોય તો તારીખ 15/5/2023 ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ જશે, એટલે કે આવતીકાલથી ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ જશે જે તારીખ 14/6/2023 સુધી ચાલુ રહેશે। તો આમ માનવ ગરિમા યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 14/6/2023 છે, તો તેને ધ્યાને લઈ અને 14/6/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવા વિનંતી છે। તો મિત્રો આશા રાખું કે માનવ ગરિમા યોજના અંતર્ગત આવેલી જાહેરાત વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।